જૂનાગઢમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને કિસાન સેલ મગફળી કૌભાંડી ગોડાઉન ખોલાવવા માટે જંગે ચડ્યા હતા. જૂનાગઢમાં થોડા સમયથી ચાલતા અને તાજેતરના મગફળી કૌભાંડ દેશવ્યાપી બની ગયું છે. આજે જૂનાગઢમાં જીઆઈડીસી ખાતે આવેલા બંધ ગોડાઉન ખોલવા, આ કૌભાંડોના રાજ બંધ ગોડાઉનમાં પણ દબાયેલા હોય તો બંધ ગોડાઉન ખુલે તો પણ ઘણા બધા બંધ બારણેના ભ્રષ્ટાચાર છતાં થાય એમ હોય તો આ ગોડાઉન ખોલાવવાની માંગ સાથે આજે જૂનાગઢ જીઆઈડીસી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને કિસાન સેલના કાર્યકરો જંગે ચડ્યા છે. જૂનાગઢ જીઆઈડીસી આગળ ધરણા લગાવવામાં આવી છે કે આ પ્રતિક ધરણામાં જિલ્લા કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ હર્ષદભાઈ રાબડિયા, માંગરોલ માળિયા, કોંગી ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા, જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલ પ્રમુખ વલીભાઈ દળ, બહાર આવી ઘણી બધી બાબતો છુપાયેલી હોય જોઈએ. બંધ મગફળી ગોડાઉનના પડદા પાછળ જોવું તેમ જણાવ્યું હતું. વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ જૂનાગઢની અંદર જીઆઈડીસી 2માં મુકુંદ એક્સપોર્ટ નામનું ગોડાઉન ટેકાના ભાવે મગફળી આમાં છે. અમને એવી માહિતી મળી છે કે આમાં મગફળીમાં ધૂળ ભેળવવામાં આવી છે, ભૂતરી ભેળવવામાં આવી છે. અમે વારંવાર રજૂઆત કરી કે ગોડાઉન ખોલી ચેક કરો. તમે તંત્ર અને કલેક્ટર સુધી પણ લેખિતમાં આપીએ, હજી સુધી આ ગોડાઉન ખોલીને જોવામાં નથી. અમે એ કંઈ મીડિયાના મિત્રોને સાથે રાખો, ભાજપ કોંગ્રેસ તમામ સંગઠનોને સાથે રાખીને ખોલીને જોવો ને. અમને વાંધો શું છે કે આ ગોડાઉનમાં જે હોય રોજ કામ કરો તમે, એટલે ખબર પડે ગોડાઉન ખોલો તો દૂધને દૂધને પાણીનું પાણી થઈ જાય. પણ પાપી લોકોએ જે પાપ કર્યું છે, પાપ છુપાવવા માટે ગોડાઉનો ખોલવામાં નથી આવતા.